શું પ્રભાચ વિદ્યાર્થી મિત્રો રણનાયક હાઈસ્કૂલ ઉધના જિલ્લો સુરત ધોરણ નવ વિષય ગુજરાતીમાં આ વર્ગમાં હું જરીવાલા પ્રેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું અભિવાદન કરું છું આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતીમાં પાઠ પંડર ગોડમાર્ટની ક્યાં પાઠ વિશે ચર્ચા કરીશું તેમના કવિ છે ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત શેઠનું ચિત્ર રેખા ચિત્ર આપને અહીં આપેલું જ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે આપણે ગોડમાર્ટની ક્યાં એ પાઠ વિશે ચર્ચા કરીશું તો આપણે જોઈએ પાઠ પંડર ગોડ માટની ક્યાં તેમના કવિ છે ચંદ્રકાંત શેઠ તેમનો જન્મ ત્રણ બે ઓગણીસો અડત્રીસમાં થયો હતો ચંદ્રકાંત તિક્રમલાલ શેઠ ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની છે ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતી વિશ્વકોષમાં બાળ વિશ્વકોષમાં સહસંપાદન તરીકે કાર્ય કર્યું છે તેઓ મુખ્યત્વે કવિ વિવેચક અને નિબંધકાર પાવન રૂપી રૂપેરી ઉઘડતી દિવાલો પડદાની પેલી પાર એક ટહુકો પંડમાં ગગન ખોલતી બારી સંગે એક જળહળી જળવાદળને વીજ તેમના કાવ્ય સંગ્રહો છે ચાંદલિયાની ગાડી હું તો ચાલુ મારી જેમ અને ઘોડા ચડીને આવું છું એમ તેમના બાળ ગીતોના સંગ્રહો છે નંદ સામવેદિત તેમ તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે ધૂળમાની પગલીઓ સ્મરણકથાઓ છે તેઓ રણજીકરાંત સુવર્ણચંદ્ર તથા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી સન્માનિત થયેલા છે માની મમતાની ઉપર આ સૃષ્ટિ બીજું કશું નથી એ ભાવ આ વાક્યમાં કેન્દ્રમાં છે આ સૃષ્ટિમાં દુન્યવી રૂપો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યની જુદી જુદી સ્થિતિઓનું અહીં નિરૂપણ થયું છે જીવનમાં બ બીજું બધું મળશે પણ માની થી વિશેષ ભૂલ્યવાન બીજું કશું નથી માના સમગ્ર વ્યક્તિમાંથી માત્ર ને માત્ર પ્રેમ વાત્સલ્ય અને કરુણા જ દ્રવતી હોય છે એ આકર્ષણ લય અને પ્રાસ દ્વારા આ કાવ્યમાં પ્રગટ થયું છે તુલના દ્વારા મા તુલના દ્વારા માતા માટે ભાવચિત્રો ખૂબ જ સુંદર રીતે ઘોટાયા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છત મળશે ગોડ માત નું કાવ્ય જે છે તે વિશે અભ્યાસ કરીશું છત મળશે ને છતર મળશે ગોદ માતની ક્યાં શૈન ખંડને સંય મળશે સોળ માતની ક્યાં રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં ચાંદ સૂરજને તારા મળશે આંખો માની ક્યાં પલ્લવને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં સુરતાલની સંગીત મળશે ટહુકો માનો ક્યાં હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં बारे उमटी में हेतनी हेली मानिक्या भरिया उ नाड़े परब सरीखी छाया मानी क्या भरिया सिहाडे हुफ आपती माया मानी क्या છતમળશે ને છતર મળશે ગોદ માતની ક્યાં સયન ખંડ ને સૈયા મળશે સોડ માતની ક્યાં છત મળશે ને છતર મળશે ગોદ માતની ક્યાં શયન ખંડ ને ોડ ક્યાં તો આ કાવ્ય જે છે તે પરિવાર કાવ્યોમાં કાવ્યના ગીત સંગ્રહમાંથી લેવામાં આવેલો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગોડ માટની ક્યાં ગોડ માટની ક્યાં એ પાઠ વિશે આપણે કવિ પરિચય જોયો પછી કવિ કવિનો સારાંશ જોયો પછી આ કાવ્યમાં શું કહેવા માંગે છે તે હવે આપણે જોઈએ તો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યમાં શું કહેવા માંગે કવિ કવિ શું કહેવા માંગે છે તે વિશે આપણે ચર્ચા કરીએ તો છત મળશે ને છતર મળશે ગોદ માતની ક્યાં શયનખંડને સૈયા મળશે સોળ માતની ક્યાં એટલે કાવ્યની સમજૂતી આપણે જોઈએ તો જીવનમાં એટલે કે છત જીવનમાં છત મળશે એટલે કે રહેવા માટે ઘર મળશે છત્ર એટલે આશરો મળશે પણ માની ગોદ ક્યાં મળશે સંયન ખંડને સંય એટલે પત્નીનો સાથ મળશે અને માતાની છોડ ક્યાં મળશે પછી હવે બીજી પંક્તિ જુઓ રસ્તો મળશે રાહી મળશે રાહત ક્યાં ચાંદ સૂરજને તારા મળશે આંખો માની ક્યાં તો કવિ કહેવા માંગે છે કે રસ્તા કવિ કહે છે કે જીવનમાં રસ્તા મળશે રાહીડારો મળશે પણ માનો વિસામો ક્યાં મળશે ચાંદા સૂરજને તારા મળશે પણ માની આંખો ક્યાં મળશે કુણા પણ પરણો કુણા પરણો એટલે કે પાનો પાન હોય છે ઝાડ પર થતા પરણો તેમાં પરણોમાં જે છિદ્ર હોય છે તે પુષ્પો મળશે પણ માનો પાલવ ક્યાં મળશે પછી આગળ જુઓ તો પલ પલ્લવને પુષ્પો તો મળશે પાલવ સોરી સુરતાલને સંગીત મળશે તહકો માનો કાં ક્યાં હજાર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં એટલે કવિ કહી કવિ કહે છે કે સુર તાલ અને સંગીતનો આનંદ મળશે માનો ટકો ક્યાં મળશે સાંભળવા ક્યાં મળશે જીવનમાં મદદ કરવા હજાર હાથ એટલે કે હજાર મિત્રો મળશે પણ માની છાતી એટલે કે મા બથમાં લે ત્યારે જે સુખ મળે છે એટલે કે મા જ્યારે તમ ભેટે છે દીકરાને ત્યારે તેને સુખ ક્યાં મળવાનું છે આગળ જુઓ પછી આગળ જુઓ બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાં ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં ભર્યા શિયાળે હૂફ આપતી માયા માની ક્યાં તો કવિ કહે છે કે અનરાધાર વરસાદ વરસે પણ માના હેતની હેલી ક્યાં મળે છે ભરપૂર ઉનાળે પડબ જેવી માની છાયા ક્યાં મળે છે અને ભર શિયાળે હૂંફ આપતી માની માયા એટલે કે લાગણી પ્રેમ પ્રત્યે વાત્સલ્ય એ બધું ક્યાં મળશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સધ્યના પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીએ જુઓ પ્રશ્ન એક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો માતાના તકા પાસે કોની વિસાત નથી તેનો જવાબ આવશે તાલ અને સંગીત એટલે કે ઉપરના તોને એટલે કે તાલ અને સંગીતના તહકા કોને વિસાતા નથી બીજો જ સવાલ જુઓ હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ હાજર હાથ હજાર હોય એટલે બધા જ મદદ કરવા તૈયાર હોય હવે આપણે ત્રીજા પ્રશ્ન વિશે આગળ ચર્ચા કરીએ આગળ જુઓ માતાની ઈચ્છાને કવિ કોના સાથે સરખાવે છે ભર્યા ઉનાળાની પરબ સાથે કવિને શિયાળામાં હૂંફ હૂફ કેવી રીતે મળે છે માતાની લાગણીથી જીઓ પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો માતાની આંખોમાંથી કવિ કવિશ્રુ પ્રાપ્ત કરે છે પ્રાપ્ત કરે છે જેમાં આકાશમાં સૂર્ય ચંદ્રને ને ગગન સુંદર લાગે છે પોતાનો પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે પરંતુ કવિ તો માતાના વાત્સલ્યપૂર્વ આંખોનીથી જ સૂર્ય ચંદ્ર અને તારાના ત્રિવેણીની ઉષ્મા શીતળ અને સૌંદર્યની વાત કરી છે માતાના હિતની લાગણી હેલીએ કઈ રીતે સમજાવે છે માતાના હેતની હેલીએ સમજાવતા કવિ કહે છે કે ચોમાસાના મુશળધાર વરસાદથી હેલી જોવા મળે છે એ જ રીતે જીવનમાં આપના સ્નેહી સ્વજનો સ્વજનો પણ આપણે હેતથી કરવાનો હશે પરંતુ માતાનો પ્રેમ અને હિતની હેલી સામે સાવ ફિક્કા રહેવાના માતાના હિત હેલીનો અભાવ રહેવાનો જ છે વિદ્યાર્થી મિત્રો આ છેલ્લો સવાલ છે હાજર હાથ હજાર હોય પણ માની ક્યાં તેમનો ભાવાર સમજાવો તમારે ચોપડીમાં હશે જ આપણા જીવનમાં જવાબ જુઓ આપણા જીવનમાં જ્યારે સુખ દુઃખ આવે છે અથવા ગમે તેવી કપરી પરિસ્થિતિઓ મૂંઝાતા હોઈએ છે ત્યારે મદદ કરવા હજારો હાથ તૈયાર અને અનેક વ્યક્તિઓ તૈયાર થાય છે પણ જ્યારે માના આલિંગન લે છે ત્યારે હૂફ મળે છે એનાથી મૂંઝવાયેલી વ્યક્તિ નિશ્ચિત અનુભવે છે એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અને વ્યક્તિઓ મદદરૂપ થાય પણ માતાના હોફની અનુભૂતિ થતી નથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ પંદર સમાપ્ત કરી પાઠ પર માતને ક્યાં પાઠમાં આપણે કવિ પરિચય જો કવિ સારાંશ જોયો પછી આપણે કાવ્યને ગાયો કાવ્યને સમજ્યા પણ અને પ્લસ પ્રશ્નોત્તર પણ જોયા છે સ્વાધ્યના પ્રશ્નોત્તરમાં બે પ્રશ્નો હજુ બાકી છે તે પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં લખવાના રહેશે અને આ હું એ જે બધું સમજાવ્યું છે અને આ જે સ્વાધ્યના પ્રશ્નો જે છે હું એ તમને આમ કરાવ્યા છે તે આ પ્રશ્નોત્તર પણ તમારે ગુજરાતીની ગૃહકાર્યની નોટબુકમાં લખવાના રહેશે તો આવજો આભાર થેન્ક યુ હસુ